નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ જમાં કેળવણી મંડળની ચાર શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવ યોજાયો થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અમરેલી યાર્ડમાં કપાસના ભાવમાં ચાલીસ ટકા ઘટાડાથી આવક તળીએ ત્રણ યાર્ડમાં કપાસની અગિયાર હજાર પણ આવક નોંધાઈ પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સફાઈ અને રિનોવેશન પાછળ સાઠ લાખ ખર્ચાશે ના રિનોવેશન માટે કુલ રૂપિયા સાહીઠ લાખનું બજેટ ફાળવાયું પોરબંદર જિલ્લામાં કોવેક્સિન ના બારસો ડોઝ આવ્યા જિલ્લા આરોગ્ય તંત્ર અલર્ટ બન્યું મોરબીમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો ત્રાણું સખી મંડળોને કુલ એકસો બે પોઈન્ટ નેવું લાખની સહાય ચૂકવવામાં આવી સમાચારોમાં વાત કરીએ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ના ઓનલાઈન પરીક્ષા ફોર્મની આગામી તારીખ સાતમી જાન્યુઆરી બે હાજર ત્રેવીસ અંતિમ તારીખ નક્કી કરી છે જોકે હજુ સુધી રાજ્યની જે શાળાઓને વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મમાં

શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે જેમાં ધોરણ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ આગામી બે હજાર ત્રેવીસ નક્કી કરવામાં આવી છે ત્યારે રાજ્યભરની માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યોને આદેશ કર્યો છે કે જે શાળાઓના પ્રિન્સિપાલ દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ભરેલા ફોર્મ અપ્રુવલ કરવાનું બાકી હોય તો તાકીદે પૂર્ણ કરવાનું રહેશે પંચમહાલ જિલ્લા કક્ષાનું અઠાવનમુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જીસીઆરટી સંયુક્ત ઉપક્રમે મોરવા હડફ તાલુકાના મોરા ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ અધ્યક્ષતામાં યોજાયું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ તમામ વિકાસ માટે શિક્ષણ મહત્વનું છે એમ જણાવતા બ્રિટનનું ઉદાહરણ ટાંકી ઉમેર્યું હતું કે તમામ બાબતોના વિકાસ માટે શિક્ષણ મહત્વનું છે કાયદો બનાવવાથી પુસ્તકો છાપવાથી કે ઠરાવ કરવાથી વધુ થઈ જતું નથી જમીની હકીકત ઉપર તેનું અમલીકરણ થવું જોઈએ એમ જણાવી તમામ શિક્ષણવિદોને વિદ્યાર્થીઓને સુધી યોગ્ય શિક્ષણ પહોંચાડવા અનુરોધ કર્યો હતો જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં કુલ બેતાળીસ કૃતિઓ શાળા કક્ષાએથી રજૂ થઈ હતી ઉલ્લેખનીય છે કે જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર વિભાગની શાળાઓમાંથી પાંચ શિક્ષણ સંકુલ કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન ત્રણસો રજૂ થઈ હતી આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સંકલન સમિતિ હોદ્દેદારો તેમજ ડીઓ ડીપીઓ ડાયેટ પ્રાચાર્ય સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

પરંતુ હવે ભાવ દબાતા કપાસની આવક પણ તળિયે પહોંચી છે અને માત્ર આવક અમરેલી યાર્ડમાં થઈ હતી જે એક સમયે આવક થતી હતી આવી જ સ્થિતિ રાજુલા યાર્ડમાં પણ જોવા મળી હતી અહીં ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા પંદરસો થી સત્તરસો મળ્યો હતો અમરેલી જિલ્લામાં રાજુલા બગસરા અને અમરેલી એમ ત્રણ માર્કેટ યાર્ડમાં મળી કપાસની માત્ર અગિયાર હજાર આવક થઈ હતી સામાન્ય રીતે આવક પચીસ હજાર મણ કરતા વધુ હોય છે બીજી તરફ વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા નેક મૂલ્યાંકન માટે નોંધણી કરાવી હોય ટૂંક સમયમાં મૂલ્યાંકન કરવા માટે ટીમ આવનાર હોય યુનિવર્સિટીના વિભાગોમાં જર્જરિત ફર્નિચર તેમજ કેમ્પસમાં સાફ સફાઈ અને રંગરંગાની કામગીરી માટે 60 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે નેક દ્વારા મળેલ એ ગ્રેડની અવધિ સમાપ્ત થતા ફરી મૂલ્યાંકન માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન પૂર્ણ થતા ગણતરીના સમયમાં ટીમ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય ભૌતિક સુવિધાઓ સ્ટાફ અને વિભાગોમાં થતી સંશોધન ચકાસણી માટે આવનાર છે ત્યારે નેક મૂલ્યાંકનમાં ટીમ સમક્ષ યુનિવર્સિટીની છબી સારી દેખાય અને સારું રેન્કિંગ મળે તેવા આશય સાથે યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં માં ઉઘેલી જાડીઓ નડતર વૃક્ષો દૂર કરાયા તેમજ કરવા અને બાગ બગીચા સહિત સમગ્ર કેમ્પસનું સાફ સફાઈ તૂટી ગયેલ રસ્તાઓ વિભાગોમાં જર્જરિત ફર્નિચર અને ટોયલેટ લોકોમાં ભાગતોડ થઈ હોય તેવા ટોયલેટ બ્લોક સહિતની રિપેરિંગની કામગીરી તેમજ વહીવટી ભવનમાં રંગરંગાની કામગીરી મળી સમગ્ર યુનિવર્સિટીના રિનોવેશન માટે કુલ રૂપિયા સાઠ લાખનું બજેટ ફાળવ્યું છે જિલ્લામાં કોવેક્સિનના બારસો ડોઝ આવ્યા છે ભારત સરકાર અલર્ટ બની છે ગુજરાતમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ સઘન બનાવવામાં આવ્યું છે અને કોરોનાના તેમજ અંગેના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે ત્યારે લોકોને પ્રિકોશન ડોઝ લઈ લેવા અપીલ કરવામાં આવી હતી પરંતુ પોરબંદર જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખલાસ થયો હતો બે પોઈન્ટ ઓગણપચાસ લાખ નાગરિકોને હજુ પ્રિકોશન ડોઝ લેવાના બાકી છે ત્યારે મોટા ભાગના નાગરિકોને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ લેવાનો છે હજુ સુધી આ વેક્સિનનો જથ્થો ખાલી છે નાગરિકો કોરોના અંગે કોવેક્સિનના બારસો જેટલા ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ ડોઝ જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવી રહ્યા છે કોવિશિલ્ડ વેક્સિન અઠવાડિયાથી નથી ત્યારે આ વેક્સિનનો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે

તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ બહેનો સખી મંડળોમાં જોડાય તો સરકારના આ ઉમદા કાર્યને વેગ મળશે વિશેષમાં તેમણે સખી મંડળોના તમામ પ્રશ્નો અને સમસ્યાઓને નિવારવા તત્પરતા દાખવી હતી રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ સહાય જૂથ હેઠળ સંગઠિત બનેલી બહેનોની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે જે અન્વયે મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પચાસ સખી મંડળોને સડસઠ પોઈન્ટ દસ લાખની સીસી લોન એકવીસ સખી મંડળોને છ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા ચેક રિવોલ્વિંગ ફંડ તરીકે તથા બાવીસ સખી મંડળોને સીસીઆઈએફ તરીકે ઓગણત્રીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો ચેક એમ કોલ ત્રાણુ સખી મંડળોને કુલ એકસો બે પોઈન્ટ નેવ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ એન ગઢવીએ જણાવ્યું હતું કે તેમજ એનએસ ગઢવીએ જણાવ્યું હતું કે મહિલાઓની અંદરની પ્રતિભાને ખીલવવા અને તેમને સ્વનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે

અને વૃંદાવન કાર્યક્રમને યથાવત રાખવા એક અનોખી પહેલ જોવા મળી હતી નવા વર્ષના પ્રથમ દિવસે સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ખાતે વર્ષોથી ચાલતા વડીલોના વૃંદાવન કાર્યક્રમ દર રવિવારે ઉજવાય છે દસ જેટલા વડીલોની હાજરીમાં શરૂ કરવામાં આવેલા ક્ષેત્ર વડીલોનો વૃંદાવન કાર્યક્રમમાં આજે સાતથી પણ તેમજ સાતસો થી પણ વધુ વડીલો દર રવિવારે આવતા હોય છે અને વડીલો સત્સંગ કરી પોતાના ઘરડા ઘડ પરનો સમય પૂજા અર્ચનામાં વિતાવતા હોય છે ત્યારે ધામડી ગામ ખાતે ચાલતા ક્ષેત્ર આશ્રમ વડીલોના વૃંદાવન કાર્યક્રમ થકી નવા વર્ષના પ્રથમ દિવસથી સાત દિવસ સુધી ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કથામાં આવનારા દાનને એકત્રિત કરી વર્ષોથી ચાલતા ક્ષેત્ર આશ્રમ વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં આપવાનું નક્કી કરાયું છે

ત્યારે કથાના યજમાન જયંતિભાઈ પટેલે વડાલી તાલુકા અને શહેર સહિતના ભક્તોને મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું આ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સહિતના નેતાઓ આગેવાનો પણ ભાગવત કથાનો લાભ લેશે તેમ જણાવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો સતત વધી રહેલી મોંઘવારીને પશુ આહારના ભાવમાં વર્ષ દરમિયાન વીસ ટકાથી વધુ વધારો થયો છે જેથી પશુપાલકોને પૂરતું વળતર મળતું નથી જેથી પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા માટે અમૂલે એક વર્ષમાં સતત ચાર વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે એક જ વર્ષમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા નેવું વધારો થયો છે અમૂલે પશુપાલકને નવા વર્ષની ભેટ સ્વરૂપે પ્રતિ કિલો ફેટે રૂપિયા વીસનો વધારો આપ્યો છે જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ રૂપિયા સાતસો એસી હતો તે વધીને આઠસો કરવામાં આવ્યો છે જેથી પશુપાલકોને સારું વળતર મળી રહેશે તેમ અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે લીલા સૂકા ઘાસચારા સહિત પશુ આહારમાં વીસ ટકાથી વધુનો વધારો ઝીંકાયો છે જેના કારણે નાના પશુપાલકો વળતર ઘટતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેને ધ્યાને લઈ અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના દૂધના ખરીદ ભાવમાં વધારો આપવામાં આવ્યો છે જે પશુપાલકોના વ્યાપારિક હિતોને ધ્યાને લઈ અમૂલ ડેરી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જે નિર્ણય અંતર્ગત ખેડૂતોને ભેંસના દૂધના અગાઉ ફેટે દીઠ રૂપિયા સાતસો એસી મળતા હતા જે હવે વધીને આઠસો કરવામાં આવ્યા છે જ્યારે ગાયના દૂધના એક કિલો ફેટના જૂનો ભાવ

પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ નામનો અભ્યાસક્રમ શરૂ કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા બાદ વર્ષમાં વિપુલ અને મંડળ દ્વારા આ નોકરી આપવાની ના પાડતા હંગામો થયો હતો વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ અભ્યાસક્રમ સરકાર માન્ય અને વેલિડ ન હોવાથી સરકારી ઓડિટર દ્વારા નિયામક મંડળ દ્વારા રખાયેલ ચાલીસ કર્મચારીઓ અંગેનો વાંધો ઉઠાવી આ તમામને છૂટા કરવાનો રિપોર્ટ કર્યો હતો જેને પગલે સહકાર વિભાગ દ્વારા આ કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કરાયો હતો બીજી તરફ વાત કરીએ તો વિતેલા વર્ષ બે હજાર બાવીસ ને વિદાય આપ્યા બાદ નવા વર્ષ બે હજાર ત્રેવીસ ને આવકારવા માટે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોટ ફેવરિટ બન્યું છે નાતાલની રજાથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પાંચ લાખ પ્રવાસીઓ અહીં આવ્યા છે ત્યારે વહેલી સવારથી જ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો એકત્રીસ ઓક્ટોબર બે હજાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું ત્યારથી આ ચાર વર્ષમાં એક કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે દેશ અને દુનિયામાં વિશ્વ ફલક પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન થયું છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના જૂના વર્ષને ગુડ બાય કહી નવા વર્ષને વેલકમ કહેવા પ્રવાસીઓએ રાત્રિ રોકાણ નર્મદા જિલ્લામાં કર્યું હતું અને આજે નવું વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પસાર કરી નવા વર્ષની એક સારી શરૂઆત કરી રહ્યા છે જો કે તંત્ર દ્વારા પણ આ પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે વર્ષ બે હાજર બાવીસ ને વિદાય આપવા અને બે હાજર ત્રેવીસ ને ધામધૂમથી વધાવવા માટે હિંમતનગર ખાતે આવેલી મેડ ઓવર ગ્રીસ માં યુટ્યુબ સ્ટાર અને ખજૂરભાઈ તરીકે જાણીતા બનેલા જાની અને તેમની ટીમ હિંમતનગર ખાતે આવી હતી મોડી રાત્રે બાર વાગે જેના તાલે હિંમતનગર શહેર સહિતની જનતા ઝૂમી ઉઠી હતી અને વર્ષ બે હાજર ત્રેવીસ ના આગમન ને ધામધૂમથી આતશબાજીથી વધાવ્યું હતું મોટી સંખ્યામાં હાજર લોકો ખજૂરભાઈ સાથે મન મૂકીને નાશ્યા હતા બે હજાર બાવીસ માં ગુજરાતના જેટલા પણ મીડિયાવાળા ભાઈઓ છે એમના માટે ખાસ કહેવા માંગુ છું કે આ લોકોએ બે હાજર બાવીસ માં ગુજરાત જનતાને ખૂબ પ્રેમ આપ્યો છે અને જોરદાર ખબરું બે હાજર બાવીસ માં પોહચાડી છે તો બે હાજર ત્રેવીસ માં આ તમામ મીડિયાવાળાને સપોર્ટ કરતા રહેજો કેમકે તમારા સુધી સાચી અને સચોટ ખબર પહોંચાડે છે એવા તમામ મીડિયાવાળાને વાળાને બે હાજર ત્રેવીસ ની હાર્દિક શુભકામના જોવા લોગા જોવો તમને બધાને કહી દઉં છું કે બે હાજર ત્રેવીસ